નેક્સ્ટ રેડિંગ મારો શલ્યનું પાત્ર. શલ્ય એ કર્ણના સારથીનું નામ છે. આમ પણ જીવનમાં પણ આપણા સારથી કોણ? આપણા માતા પિતા ભણાવવા મોકલે છે. જીવનમાં પણ સારથીનું મહત્ત્વ એટલું જ છે. તમને ક્યાં ઊભા રાખવા, કઈ રીતે લેવા, કઈ રીતે આગળ જવું, એ સારથીનું કામ છે. સ્કૂલ કોલેજમાં આવીને અમે લોકો તમારા સારથી થઈએ. સારથી કેવો હોવો જોઈએ? તો જે યોદ્ધો છે, યોદ્ધાને ચોક્કસ દિશા બતાવનારો હોવો જોઈએ. અહીંયા શલ્ય પણ ચોક્કસ દિશા બતાવનારો તો છે, પણ સાથે સાથે મિત્ર પણ છે. ઇન્દ્ર જ્યારે આવે છે અને અહમ યાચક, હું યાચક છું એમ કહે છે. પોતાના ઇન્દ્રના વેશમાં નથી આવતા, યાચક રૂપે આવે છે અને બધું જ માંગ્યા છતાં કવચ કુંડળનો આગ્રહ રાખે છે. એટલે કવચ કુંડળ જ્યારે આપવા તૈયાર થાય છે ત્યારે શલ્યના પાત્રનો પરિચય થાય છે કે કર્ણને રોકે છે કે તારે કવચ અને કુંડળ આપી દેવાય નહીં, કારણ કે એના જીવની રક્ષા માટે છે. ત્યારે કર્ણ જવાબ આપે છે કે હું એકવાર કહું છું દાન આપવાનું, પછી ફરી જતો નથી, એટલે એ દાનમાં પણ આપે છે. ત્યાર પછી ઇન્દ્ર એમ સમજે છે કે કર્ણ છેતરાયો, ત્યારે શલ્ય પોતાનો મિત્ર છે, પોતાનો યોદ્ધો છે, એટલે એમ કહે છે કે તમે નથી છેતરાયા, આજે ઇન્દ્ર છેતરાઈને જઈ રહ્યા છે. કેમ? તો જે યાચક છે એ જૂઠું બોલ્યો છે, આપનારો જૂઠું બોલ્યો નથી. જે યાચક છે એને માંગવા આવવું પડ્યું છે, આપનારને જવું પડ્યું નથી. એટલે નિકટ મિત્ર અને એક સાચા સારથી તરીકે શલ્યને જોવા મળે છે. બીજું, કર્ણભારમાં નથી પણ અંતે પણ આપણે જ્યારે જોઈએ છીએ કે શલ્ય એનો સારથી રૂપે રથ લઈ જાય છે અને કર્ણનો રથ જમીનમાં ખૂંપે છે, ત્યારે પણ સારથી તરીકે પોતે એનો રથ છોડતો નથી અને શલ્ય કર્ણને મદદરૂપે ત્યાં ઊભો જ રહે છે. ભલે એને શસ્ત્રો નિષ્ફળ જાય છે પણ પોતાનો મિત્રભાવ સારથી તરીકે ત્યાં એ રજૂ કરે છે.